ગુડ મોર્નિંગ, જય મોગલ મિત્રો, જય જગન્નાથ. અત્યારે અમે બગદાણાની અંદર હોટલની અંદર રેડી થઈ ગયા છીએ. સવારના 9 વાગ્યા છે અને અત્યારે અમે રૂમ ચેકઆઉટ કરી અને બજરંગદાસ બાપુના આશીર્વાદ લેવા બાપાના મંદિરે જઈ રહ્યા છીએ. તો બગદાણાની અંદર હોટલની અંદર રાત્રે બહુ જ થાક લાગ્યો હતો, બહુ જ પડતા વોચ સુઈ ગયા અને હવે સવારે એકદમ ફ્રેશ છીએ. એકદમ નાસ્તો બાસ્તો ચા બધું જ પતાવી દીધું છે અને હવે ફ્રેશ થઈ અને દાદાના આશીર્વાદ લઈશું, દાદાની પ્રસાદી લઈશું અને ત્યાંથી પછી અમારા નેક્સ્ટ સ્ટેપે જવા રવાના થઈશું. તો હવે તમને બજરંગદાસ બાપુના આશ્રમની મુલાકાત કરાવું, ચાલો મારી સાથે. નમસ્કાર મિત્રો, કેમ છો, મજામાં? અમે ફ્રેશ થઈ અને બગદાણા બાપુના આશ્રમમાં આવી પહોંચ્યા છીએ. આ છે બાપુના આશ્રમનું પાર્કિંગ. સુંદર મજાની જગ્યા છે, બહુ જ મોટી જગ્યા છે. લગભગ ઘણી બધી ગાડીઓ અહીંયા પાર્ક થઈ શકે છે અને મંદિરના બિલકુલ નજીક જ છે. આ પાછળ દેખાઈ રહ્યું છે એ બાપુનું ભવ્ય મંદિર છે અને હવે અમે દર્શન કરવા ત્યાં જઈ રહ્યા છીએ. અહીંયા અમે મારી ટિગોર પાર્ક કરી દીધી છે અને હવે પ્રયાણ કરીશું બાપુના આશ્રમની અંદર. ચાલો ત્યાં. શ્રી બજરંગદાસ બાપુનો આશ્રમ, જેની અંદર હવે આપણે પ્રવેશી રહ્યા છીએ. અહીંયા પણ આજે ખૂબ ભીડ છે. ભગવતી બાપુશ્રીનો આશ્રમ, જ્યાં આખો દિવસ અહીંયા પ્રસાદી રૂપે ચાનું વિતરણ થતું હોય છે અને પ્રેમથી બેસી અને અહીંયા ચા પીવડાવે છે દરેક બાપુના ભક્તજનોને. અહીંયા મંડપની પણ વ્યવસ્થા કરેલી છે, કારણ કે તડકાની અંદર તકલીફ ના પડે. ખૂબ સુંદર અહીંયા આયોજન છે. ધીમે ધીમે આપણે પ્રયાણ કરીશું બાપુના દર્શન તરફનું. અહીંયા ભોજનશાળા છે, ત્યાં દિવસ રાત નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે. તમને પ્રેમથી બેસી અને અહીંયા ભોજન પીરસવામાં આવે છે. બાપુના દર્શન કરવાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. અહીંયા સરસ મજાના મંડપની પણ સુવિધા છે, જેથી કરી મને તડકો ના લાગે. ધૈર્ય. સુંદર મંદિર બાપાનું. સીતારામ સીતારામ સીતારામ. તો આપ તમામ સબસ્ક્રાઈબર મિત્રોને બજરંગદાસ બાપુના દર્શન. અહીંયા ખૂબ સુંદર પ્રતિમા બાપુની. બાપુ હાજરા હાજુ રહ્યા બેઠો છે. સીતારામ સીતારામ બાપા. સુંદર મજાનું મંદિર. અહીંયા હેલો, નમસ્કાર ફેમિલી, કેમ છો બધા? અમે અહીંયા છીએ અત્યારે સાણંગપુર હનુમાનજી મંદિરની અંદર. લગભગ 1.5 કલાક પહેલા જ મંદિરના આ
રૂમ ની અંદર ચેક ઇન કર્યું. બહુ સુંદર રૂમ છે, બહુ જ, એટલે એમ કહેવાય ને આટલા રૂપિયાની અંદર બહુ જ સુંદર મને આ રૂમ મળ્યો છે. 1200 રૂપિયાની અંદર ફક્ત 5 બેડરૂમ છે અહીંયા, અને કેટલો મોટો રૂમ છે અહીંયા તમે જુઓ, બહુ જ મોટો વિથ એર કન્ડિશનર, એટલે આમ સુપર થી ડુપર બહુ સુંદર આયોજન છે અહીંયા. કસ્ટમર જૈન હનુમાનજી મહારાજ BAPSનું, અને ખાસ આનું બાથરૂમ હું તમને બતાવું કેટલું મોટું છે, કેટલું મોટું બાથરૂમ છે. તમે જો વોશ મશીન એરિયા, સંડાસ અલગ અને બાથરૂમ પણ અલગ, કારણ કે મંદિર છે એટલે પ્રમાઇસિસ નું પણ અહીંયા પાલન કરે છે એના ટ્રસ્ટીઓ. બહુ સુંદર રૂમ છે. હવે અમે અહીંયા તૈયાર થઈને હવે નીચે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને બહારનો વ્યૂઝ બતાવીશ, કેટલો સુંદર વ્યૂ છે. દેખો આ છે સાળંગપુર ધામ, હનુમાનજી મંદિર, કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર, કેટલી ગાડીઓનું લાંબુ પાર્કિંગ છે અહીંયા. આવાને આવા લગભગ 4 બ્લોક્સ છે લાઇનસર. બહુ જ શ્રદ્ધાળુ અહીંયા આવે છે, અને સુંદર ભવ્ય આયોજન છે મંદિરનું, અને દાદા ચમત્કાર પણ એવો ને એવો જ છે. ખૂબ ભવ્ય મંદિર છે, તમને બતાવું. તમે જુઓ કેટલી ગાડીઓ પડી છે, કેટલા બ્લોક્સની અંદર કેટલી ગાડીઓ પડી છે. હું તમને નીચે જઈ અને પૂરો વિડીયો બતાવીશ. અહીંયા ઉપરથી અત્યારે આટલું જ હું કેપ્ચર કરી રહ્યો છું. બહુ સુંદર મંદિર છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દાદાના સમીપ, દાદાના ચોકની અંદર. આ છે દાદાનું ભવ્ય મંદિર, ખૂબ સુંદર નજારો છે, ખૂબ પબ્લિક છે. દાદા ચમત્કારિક મંદિર, ભવ્ય મંદિર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે દાદાના મંદિરના દર્શન બંધ છે, જ્યારે દ્વાર ખુલશે ત્યારે હું તમને ચોક્કસપણે દર્શન કરાવીશ. સુંદર નજારો મિત્રો, દાદાની લાઈવ આરતી હમણાં જ શરૂ થઈ. આપણે સર્વે નિહાળો દાદાની આરતી. ¡Suscríbete al canal!